9 સપ્ટેમ્બર દિન વિશેષ વ્યક્તિઓમાં જોઈએ તો આજે કેપ્ટન વિક્રમ બત્રાનો પણ જન્મ જયંતિ છે. કેપ્ટન વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974ના રોજ થયો હતો. ભારતીય થલ સેનાના મરણોપરાંત પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર અધિકારી હતા. પરમવીર ચક્ર જે ભારતનો સર્વોચ્ચ વીરતા પદક છે, જે પદક તેમણે 1999ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધમાં કરેલ શૌર્યતાપૂર્ણ કામગીરી માટે મરણોપરાંત આપવામાં આવ્યો હતો. વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974ના રોજ હિમાચલ પ્રદેશના પાલનપુર નજીકના ગોગર ગામમાં જે એલ બત્રા અને જય કમલ બત્રાને ત્યાં થયો હતો. વિક્રમ બત્રાએ 1996માં ભારતીય સૈન્ય અકાદમી દેહરાદૂનમાં પ્રવેશ લીધો અને તેમની જમ્મુ અને કાશ્મીરના સોપોર ખાતે ભારતીય ભૂમિસેનાની 13 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સના લેફ્ટનન્ટના હોદ્દા પર નિમણૂક કરાયેલ. ત્યાંથી તેઓ કેપ્ટનના હોદ્દા સુધી પહોંચ્યા હતા. કેપ્ટન વિક્રમ બત્રા 13 જમ્મુ કાશ્મીર રાઇફલ્સ અને તેમની ડેલ્ટા કંપનીને કારગિલ યુદ્ધમાં 5,140 ફરી કબજે કરવાની કાર્યવાહી સોંપવામાં આવી હતી. કેપ્ટન વિક્રમ બત્રા પોતાના અપ્રતિમ શૌર્યને કારણે શેરશાહનું ઉપનામ ધરાવતા હતા. 13 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સના જવાનોએ દુશ્મનની છાવણીઓ પર હુમલો કર્યો અને 20 જૂન 1999 રોજ સવારે 3:30 વાગ્યે 5,140 પર કબજો કર્યો. તેમની ટુકડીને 8 પાકિસ્તાની સૈનિકોને મારવા અને એક ભારે મશીન ગન કબજે કરવાનું શ્રેય અપાયું. 5,140 કબજા હેઠળ આવવાની સફળતાની એક હારમાળા શરૂ થઈ, જેમ કે 5,147 જંકશન પીક અને 3 પીપલ્સ. કેપ્ટન અનુજ નૈયરની સાથે બત્રા પોતાની ટુકડીને 4,750 અને 4,875 કબજે કરી વિજય તરફ દોરી ગયા. 7 જુલાઈ 1999 રોજ વહેલી સવારમાં 4,875 પર દુશ્મને વળતો હુમલો કર્યો, જેમાં એક ઘાયલ અફસરને બચાવવાની કોશિશમાં તેઓએ શહાદત પ્રાપ્ત કરી લીધી. સન 2003ની હિન્દી ફિલ્મ LOC કારગિલમાં અભિષેક બચ્ચને કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવેલ છે અને 2021ની હિન્દી ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવીને એમને આજે પણ જીવંત રાખ્યા છે. રાષ્ટ્ર માટે પોતાની જાન આપીને જનાર વિક્રમ બત્રાને શત શત વંદન.